નામાભિકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એનું નામાભિકરણ, હુ નેમ્ડ ધીસ, આવું નામ કેવી રીતે પડ્યું? પછી બહુ ચિંતન કર્યા પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો તરફ જવાનો ધાળો છે, એટલે એને મધર ઇન લો, ડોટર ઇન લો કહેવાય. આ સંબંધ એવો છે ને, કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ, એટલે એને મધર ઇન લો, ડોટર. પછી બીજો પ્રશ્ન ઉભ્યો મારા મનમાં કે મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. પછી એનું સંબોધન મળ્યું, શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે, પછી ઇન લો શું કામ બને? વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો બીકોઝ શી ઇઝ ધ લો ઇન ધ હાઉસ. આ તો જસ્ટ અ લાઇટર મોમેન્ટ, પણ ઘર સભાથી આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું છે એ આ પુસ્તકમાં લખેલું છે. ડોક્ટર દીપક આપણા ડેન્ટિસ્ટ છે લંડનમાં, એ હી ઇઝ અ પ્રોફેશનલ, એમના વાઇફ પ્રોફેશનલ છે લંડનમાં, અને વેલ સેટલ્ડ કપલ, એમના બે સંતાનો, દીકરા દીકરી નાના. 2007માં પ્રમુખ સ્વામી મારે લંડન પધાર્યા ત્યારે તે વખતે એક સાયમ કાર્યક્રમમાં સાંજની સભામાં ઘર સભા સંબંધી નિદર્શન અને પ્રેરણા હતી. પ્રમુખ સ્વામી મહારાજે પણ પ્રેરણા વચનો કહ્યા હતા. એટલે ડોક્ટર દીપક અને એમના વાઇફને એમ થયું કે આપણે પણ આ ઘર સભા શરૂ કરી, અઠવાડિયે બે વાર એમણે શરૂ કર્યું. એના એડવાન્ટેજીસ એમણે લખ્યા છે કે મારા નાના નાના બાળકોને ગુસ્સે થવાનો આદત હતી, પછી ઊંચા સાથે બોલવાની આદત હતી, એ બધી શમી ગઈ. મારા બાળકોની કમ્પ્લેન સ્કૂલમાંથી આવતી હતી એ ઓછી થઈ ગઈ. મારા અને મારા વાઇફ વચ્ચે થોડું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સારું થયું. સ્પિરિચ્યુઅલ સેશનમાં સાથે બેસતા થાય એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને જોડાણ વધ્યા. અને સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર જોય બિટવીન અસ. આ મિલિયન ડોલર લાભ છે કે નહીં ફેમિલીમાં? આ વાત એમણે લખી છે. આવા તો હજારોનો અનુભવ છે. તો તમે આજે અહીંયા આવ્યા છો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનો આ ઉપદેશ તમે એકવાર પ્રેક્ટિકલી ટ્રાય કરો. તમે 6 મહિના સુધી દર અઠવાડિયે 2 દિવસ ઘર સભા કરો અને ચેક ઇટ ફોર યોર સેલ્ફ કે અમે આ વાત કરી છે સાચી છે કે ખોટી છે. જેમ તમારી કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય, તમારી પાસે ISO સર્ટિફિકેટ હોય, ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ, ISO 9001, 9002 જે પણ હોય, ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે પણ આ વાત કરી છે ને, એ પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, એ પણ પાછી નહીં પડે અમારી આ પ્રોડક્ટ. આ ઘર સભાની અમારી પ્રોડક્ટ પણ પાછી નહીં પડે, કારણ કે BAPSના લાખો ફેમિલી ઇન્ડિયા, અમેરિકા, UK, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં આ બધા પરિવારોએ આના બેનિફિટ્સ દે હેવ રીપ્ડ ઇટ. તો તમે આ મેસેજ લઈને જજો અને આ ડોન્ટ ફાઇન્ડ કે આ ઓલ્ડ ડેટેડ છે. કદાચ અત્યારે આ વિષય જુદો છે, પણ 50,000 થી, આ વાક્ય સાંભળજો, 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, સાધુ સંતો નહીં, બાય સાયન્ટિસ્ટ, એ લોકોએ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં અને કોન્ફરન્સીસમાં પ્રસ્તુત કર્યા છે, જેમાં ભગવાન સાથેનો કોઈક સંબંધ નામ સ્મરણથી, પ્રાર્થનાથી, ધૂપ દીપ આરતીથી, વાંચનથી, કંઈક રીતે સંબંધ હોય, તમને ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી કેટલું હેલ્પફુલ થાય છે. તમે વેબસાઇટ ઉપર જજો, ગૂગલ ઉપર હું તમને નામ આપું છું, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, એમાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર HG કોઈંગ, હું આ બધું નામ સાથે બોલું છું, તમે જોજો ગૂગલ ઉપર. એ લોકો એક સરસ પ્રયોગ કર્યો, બહુ શાંતિથી સાંભળજો, તમને બહુ આનંદ આવશે. આખા અમેરિકામાંથી એ લોકોએ 4,000 લોકોને ભેગા કર્યા, ડિફરન્ટ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, ક્રોસ સેક્શન, 1,000-1,000ના 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ અને યંગસ્ટર્સ, ત્રીજું એજ ગ્રુપ હતું 22 to 60, જે બધા આપણે અહીંયા બેઠા છીએ, ફોર્થ એજ ગ્રુપ હતું 60 to 80, એટલે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ. એ લોકોને બધાને ઇન્ડિયન પોઝિશનમાં બેસાડ્યા અને એ લોકોના સાયકો ન્યુરો સોફ્ટવેરથી માઇન્ડ મેપિંગ અને MRIs થયા, એટલે એબ્સોલ્યુટલી આ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત જ નથી. એ લોકોના રિપોર્ટ્સ તૈયાર થયા, પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતો હોય, ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે એનું નામ સ્મરણ કરો 12 મિનિટ સુધી કરવાનું. 2-3 વખત પ્રયોગ કરાવ્યો પછી કહેવાય ઘરે જાઓ, 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો છે. એ લોકોએ ફેથફુલી કર્યું, કારણ કે દેવર સબ્જેક્ટ્સ ઓફ ધ એક્સપેરિમેન્ટ.
આઠ અઠવાડિયા પછી બધાને પાછા બોલાવ્યા, ત્રણ ચાર વખત પ્રયોગ કર્યો, પછી ફરી વખત સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. તમે જે આ રિઝલ્ટ આવ્યા એ ગૂગલ પર આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર વાંચી શકો છો. અગેન આઈ નેમ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ જી કોઈંગ, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ અ કોન્ક્રીટ રિપોર્ટ. હા, આ કોઈ અંધશ્રદ્ધાની ખાલી હું ભગવા કપડા મેં સંતો છીએ અને તમને ભગવાનની વાત કરે જેવું નથી. જે નાના બાળકો 4 થી 12 વર્ષના હતા એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું સ્મરણ કર્યું તો સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 એ બતાવ્યું એઝ કમ્પેર્ડ ટુ અર્લિયર વર્ઝન કે એ લોકોને 15-25% ઇન્ક્રીઝ ઇન મેમરી પાવર હતો. તમારા નાના સંતાનોનો મેમરી પાવર 25% વધી જાય એ ફેમિલી માટે આનંદની વાત છે કે નહીં? એનું રિઝલ્ટ એકેડેમિકલી બેટર થાય, યસ ઓર નો? જે 12 થી 22 વર્ષના હતા, ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ, એ લોકોએ આ 12 મિનિટ નામ સ્મરણ કર્યું, એ લોકોને પણ 15-25% રાઇઝ ઇન દેઆર કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ એસ્ટીમ. ટીનેજર્સ અને યંગસ્ટર્સ હોય ને એને કોન્ફિડન્સ લેવલ ડગતો હોય, 16-17-18 વર્ષના હોય ને કરું ના કરું, થાય ના થાય, સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ એસ્ટીમ વધ્યો, જે આ એજ માટે બહુ જરૂરી છે. જે 22-60 વર્ષના હતા, જે બહુધા આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15-18-20% ઇન્ક્રીઝ જણાણો બફર કેપેસિટીમાં, ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. કારણ કે જેટલા ઝાટકા આવવાનો હોય ને એ 22-60 વચ્ચે જ આવી જાય. હા, ઝાટકા સહન કરવાની શક્તિ એ 15-25% સુધી વધી. એડવાન્ટેજ છે કે નહીં આ એજે? અને જે 60-80 વર્ષના હતા, રિટાયર્ડ અને ઓલ્ડ એજ, એ લોકોને તો અનબિલીવેબલ 25% પ્લસ ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 25% વધારો. 80 વર્ષે તમને 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં મળે, એટલે એ ઉંમરે તમારી સૌથી મોટી વેલ્થ તો એ જ છે ને, કે 2 વાર ડોક્ટર પાસે ઓછું જવું, 2 વાર હોસ્પિટલમાં ઓછા દાખલ થવું, અને મૂળ તો ઘરે 2 વારથી ટિફિન ઓછું મંગાવવું. ટિફિન છે ને બહુ હેક્ટિક છે, ટિફિન છે બહુ તંત્ર, જબરું તંત્ર છે, કંટાળાજનક છે. એટલે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, બાય ચેન્ટિંગ ધ હોલી નેમ ઓફ ગોડ ફોર 12 મિનિટ્સ, દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન યોર મેમરી પાવર, ઇન યોર સેલ્ફ કોન્ફિડન્સ, ઇન યોર સેલ્ફ એસ્ટીમ, ઇન યોર બફર કેપેસિટી, ઇન યોર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ. આ 5 લાભ થતા હોય તો પણ આપણે નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બોલો, હા કે ના પાડો? તો જે કરતા હોય એને ધન્યવાદ છે, ના કરતા હોય પ્રયોગ રૂપે તો ચાલુ કરો. આ 1.5 કલાકથી આમ ગળું ફાડીને અમે બોલીએ છીએ અને અમે નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ, કોઈ સ્વાર્થી નથી બોલતા. BAPS ના સંતો પરફોર્મન્સ માટે કોઈ રૂપિયો ચાર્જ નથી કરતા. હું 25 વર્ષથી બોલું છું. અમારા પ્રેમવદન સ્વામી બેઠા છે, અમારા વડીલ સંત છે અહીં અમદાવાદમાં, બહુ જ સુંદર ગાય છે, બહુ જ સુંદર વગાડે છે અને સંગીત નિયોજક પણ છે, બહુ સારા રેકોર્ડિસ્ટ પણ છે, પણ નિસ્વાર્થ ભાવે અમે સમાજની સેવા કરીએ છીએ. આજે હું બોલ્યો છું કે અમે ચાર્જ નડવું, બરોબર છે ને? શું ઓર્ગેનાઇઝરને પૂછી લેવું પડે પાછું? આઈ હેવ નોટ ચાર્જ અ સિંગલ પેની. અને મારી ગાડીમાં ડીઝલ નાખીને હું બરોડાથી અહીંયા આવ્યો છું અને અત્યારે પાછો બરોડા જવાનો છું, અને કાલ સવારે બોમ્બે જઈશ. ટુમોરો ઇવનિંગ 5000 યુથ્સ ઇન મુંબઈ, આઈ એમ ટોકિંગ ટુ ધેમ ઓન રૂલ્સ ઓફ હેપીનેસ. એટલે અમે તો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ, તમારા સારા માટે વાત કરીએ છીએ, અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી, એક પૈસાનો સ્વાર્થ નથી. પણ આ તમને કહીએ છીએ, પ્રયોગ તો કરજો, એક્સપેરિમેન્ટના રૂપમાં પણ આ ઘર સભા તમે 6 મહિના કરો તો ખરા, નામ સ્મરણ નિત્ય સવારે 12 મિનિટ કરો તો ખરા, તમને આ લાભ થશે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ છે. તમને એમ થાય કે રામાયણ ને મહાભારત ને બધું ઓલ્ડ ડેટેડ છે? એબ્સોલ્યુટલી રેલેવન્ટ ટુડે. હું તમને ચેલેન્જ સાથે કહી શકું, આપણે અહીંયા બેઠા છીએ, તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો જે અત્યાર સુધીમાં થઈ ગયો હોય, સારો કે નરસો, વોટ એવર, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હોય તમે જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી, તમે સારી રીતે વાંચ્યું હોય રામાયણ ને મહાભારત તો તમે તરત રિલેટ કરી શકો કે મારી લાઈફમાં, મારા ફેમિલીમાં આ પ્રસંગ બન્યો એ રામાયણમાં બનેલો છે અથવા તો મહાભારતમાં બનેલો છે. તો એ વખતે એ પાત્રએ શું કર્યું, શું વિચાર્યું, એ તમારે બ્લાઇન્ડલી ફોલો જ કરવાનું છે. કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર નથી, બ્લાઇન્ડલી ફોલો કરો તો એ બહાર આવી જશો. ટ્રાય તો કરજો.
રામાયણ તમે વાંચેલી હોય તો પ્રશ્ન ઉભો થશે ઘર